નમસ્કાર મારા વડીલો અને મારા મિત્રો, સ્વાગત છે તમારું આપની એમ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો દોસ્તો, મારા ઘણા મિત્રોની કોમેન્ટો આવે છે કે ગુજરાતની દરેક બસ પર જે આરટીઓ કોડ હોય છે એ કોડ GG18 જ કેમ હોય છે. તો આ માહિતી હું તમને આજે ફૂલ ડિટેલમાં સમજાવવાનો છું, તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો. અને દોસ્તો, મારી રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો દોસ્તો. તો દોસ્તો, તમે જોતા હશો કે ગુજરાતની બધી બસ હોય છે એ બસો પર GG18 જ લખેલું હોય છે. તો દોસ્તો, તમને તો ખબર જ હશે અને ના ખબર હોય તો હું તમને જણાવી દઉં. દોસ્તો, GG18 જે ગાંધીનગર આરટીઓ ઓફિસમાં આવે છે. તો દોસ્તો, તમને જણાવી દઉં કે ગુજરાતમાં દરેક GSRTCની બસ GG18 એટલા માટે લખેલું હોય છે. આપણા ગુજરાતની જે પણ બસો હોય છે એ બધી ગાંધીનગરમાં પાસ થઈને આવે છે. અને દોસ્તો, GG18 ગાંધીનગર વાહન વ્યવહાર મંત્રીના અંડરમાં આવે છે. જેવી રીતે કે માની લો કે એમ્બ્યુલન્સ આરોગ્ય મંત્રીના અંડરમાં આવે છે, એવી જ રીતે GSRTCની બસો જે ગાંધીનગર વાહન વ્યવહાર મંત્રીના અંડરમાં આવે છે, એટલા માટે દોસ્તો બધી બસો ગાંધીનગરની આરટીઓ ઓફિસમાં પાસ થઈને આવે છે, એના માટે GG18 જ લખેલું હોય છે. તો દોસ્તો, આશા રાખું છું કે આ માહિતી તમને કોઈએ પણ આપી નહીં હોય અને આ મારો વિડીયો તમને ગમ્યો હશે. અને દોસ્તો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક પણ કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને દોસ્તો વિડીયોને શેર પણ કરી દેજો અને વિડીયોમાં બન્યા રહ્યા. એ બદલ તમારો ખૂબ ખૂબ દિલથી આભાર.